હલો બચ્ચો, કેમ છો? મજામાં? હું છું મયુર ત્રાસડિયા અને સ્વાગત છે તમારું બ્યુટિફુલ યુટ્યુબ ચેનલ પ્રિઝમ સાયન્સ સેન્ટર. એન્ડ હિયર યુ વિલ રિયલાઇઝ લવ, ઇશ્ક એન્ડ મોહબ્બત વિથ ફિઝિક્સ. તો આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી સંપર્ક બળ વિશે. તો કે સંપર્ક બળ વિશે આપણે જોયું તો કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાથે સંપર્કમાં આવે ત્યારે તેમની વચ્ચે એક બળ લાગે છે, જેને સંપર્ક બળ કહેવામાં આવે છે. અને તે બળની દિશા હંમેશા સંપર્ક સપાટીને લંબ હોય છે. શાનદાર, એટલે ખબર પડી. તો કે હા, હવે આપણે એક થોડુંક લેવલ અપ જઈએ અને જોઈએ તો કે બે પદાર્થ આપણી પાસે આપેલા હોય, એમ વન અને એમ ટુ, તે બંને સંપર્કમાં છે. તો કે હા. સાથે સાથે તે જમીનના પણ સંપર્કમાં છે. તો કે હા. અને જો અહીંયાથી આપણે એ જેટલું બળ લગાડીએ તો આ તંત્રમાં ઉદ્ભવતો પ્રવેગ કેટલો હશે? શું મેળવીએ? તંત્રમાં ઉદ્ભવતો પ્રવેગ કેટલો હશે? અને સાથે સાથે આ બંને સપાટીને કારણે એકબીજા ઉપર કેટલું બળ લાગે તે પણ જોઈએ. ચાલો, સરસ મજાનો દાખલો છે. આ કોણ છે? એમ વન પદાર્થ. કોણ છે? એમ ટુ પદાર્થ. અહીંયા કેટલું બળ લાગે? એફ જેટલું બળ લાગે. અહીંયા સુધી ખબર પડી? તો કે હા. હવે અત્યાર સુધી જે આપણે દાખલા ગણીએ છીએ એની દરેક આમાં પણ ઘર્ષણ રહિત સપાટીના જ દાખલા ગણીએ. કેવા? ઘર્ષણ રહી, એટલે જેમાં કોઈ પણ પ્રકારનું ઘર્ષણ છે નહીં. હવે ધારો કે મારી પાસે આ આપણી પાસે એક પદાર્થ અને આ બીજો પદાર્થ. શું છે? આ એક પદાર્થ છે, આ બીજો પદાર્થ છે. આ પહેલા પદાર્થને નામ આપણે આપી દઈએ એમ વન. એમ વન પદાર્થ. આ જે છે એમ ટુ પદાર્થ. આ એમ વન પદાર્થ. હવે હું બળ કોની ઉપર લાગુ કરું છું? એમ વન ઉપર. પરંતુ એમ ટુ પદાર્થ ઓટોમેટિક આગળ વધે? તો કે હા. કેવી રીતે આગળ વધે? કેવી રીતે આગળ વધે? તો કે હું બળ કોની ઉપર લગાવું છું? એમ ટુ ઉપર. તેમ છતાંય, સોરી, બળ કોની ઉપર લગાવું છું? એમ વન ઉપર. તેમ છતાંય એમ ટુ પદાર્થ ઓટોમેટિક ગતિ કરે? તો કે હા. તો કે શા માટે? તો કે એમ વન ઉપર જ્યારે હું બળ લગાડું છું ત્યારે એમ વન એમ ટુને શું મારે? ધક્કો મારે. શું મારે? ધક્કો મારે કે ચાલ ભાઈ તું આગળ વધ, હું પાછળથી ધક્કો મારું, એટલે એમ ટુ પદાર્થ આગળ વધે છે. આ ઘણી વખત તમે જોયું હોય કે પાછળથી તમને ધક્કા મારવાવાળા હોય ને તમને આગળ કરે. તો ફિઝિક્સ જે છે ને, એ તમારી આજુબાજુ જે દુનિયા છે ને, બસ એ જ ફિઝિક્સ છે. કારણ કે ઘણી વખત તમને જીવન જીવવાની શૈલી પણ કોણ શીખવે? ફિઝિક્સ. કોણ શીખવે? ફિઝિક્સ. ચાલો, તમે એમ વન ઉપર બળ લગાડો તો એમ ટુ પદાર્થ ઓટોમેટિક આગળ વધે. તો કે શા માટે વધે? તો કે એમ વન પદાર્થ એમ ટુ ઉપર શું લાગુ કરે? બળ લાગુ પડે. તો કે હા. એને શું કહેવામાં આવે? સંપર્ક બળ. તો કે જો સૌથી પહેલાં અહીંયા બંને પદાર્થ એકબીજાના સંપર્કમાં છે, સંપર્કમાં હોવાથી તેમની વચ્ચે કયું બળ લાગે? સંપર્ક બળ લાગે. તો કે હા. હવે જો એમ ટુ પદાર્થ આગળ વધે તો એના માટે જવાબદાર છે સંપર્ક બળ, એટલે નામ આપી દઈએ એન. અહીંયા સુધી ખબર પડી? તો કે હા. પરંતુ એમ ટુ ઉપર તો આપણે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગુ કરતા નથી, પરંતુ તેમ છતાં એ આગળ વધે છે. વધે છે ને? તો કે હા. પરંતુ ન્યૂટનનો નિયમ યાદ કરો. ન્યૂટને એક સરસ મજાનો નિયમ આપેલો. તો કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી પદાર્થ જો સ્થિર હોય તો સ્થિર રહે છે, ને ગતિમાં હોય તો છુક 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 કરતી પોતાની ગતિને શરૂ રાખે છે. પરંતુ એમ ટુ ઉપર આપણે કોઈ પણ પ્રકારનું બળ લાગુ કરતા નથી તો પદાર્થનો ગુણધર્મ શું છે? સ્થિર રહેવાનો. શું ગુણધર્મ છે? સ્થિર રહેવાનો. એટલે એમ ટુ પદાર્થ એમ વનને શું કહે? આપણે જવાનું નહીં, તારે જે કરવું એ કર લે. શું કહે? આપણે જવાનું નહીં, આપણે તો સ્થિર જ રહેવા માગીએ છીએ. પરંતુ એમ વન એમ કે આપણી ઉપર બળ જ એટલું લાગે છે ને, ચાલ હું તને મારી સાથે લેતો જાઉં. એટલે એમ ટુ સૌથી પહેલાં એનો શું કરે? વિરોધ કરે. શું કરે? વિરોધ. પરંતુ કેટલો કરે? તો કે નોર્મલ જે બળ લાગે એટલો જ કરે. વાહ. ચાલો, અહીંયા સુધી ખબર પડી. હવે અહીંથી હું આખા તંત્રને ધક્કો મારું તો પદાર્થ આ બાજુ ગતિ કરે? તો કે હા. આ બાજુ ગતિ કરે એટલે પ્રવેગ એ કયો આવશે? આ દિશામાં જ આવશે? તો કે હા, પ્રવેગ એ. હવે બંને જે દળ પદાર્થ છે તેને ખોલી નાખો, મતલબ અલગ અલગ કરી દો, એનો એફ બી ડી બનાવી દો. શું બનાવી દો? એફ બી ડી, ફ્રી બોડી ડાયાગ્રામ. આ કોણ છે? એમ વન. આ બાજુથી કેટલું બળ લાગે? તો કે એફ જેટલું. ચલો, તેનો વિરોધ કોણ કરે? તો કે એમ ટુ જે છે તેનો શું કરે છે? વિરોધ. કેટલા મૂલ્યથી વિરોધ કરે? તો કે એન જેટલા મૂલ્યથી.
તેમ છતાંય પદાર્થ એમ વન જે છે ગતિ કરવાનું શરૂ રાખે છે, લા બાજુ ગતિ કરે એટલે એ પ્રવેગથી ગતિ કરે છે. હવે એમ ટુ પદાર્થ બનાવી દો, એમ ટુ પદાર્થ આગળ કેવી રીતે વધે? તો કે એમ વન જે છે એને પાછળથી શું મારે, ધક્કો મારે કે ભાઈ તું આગળ વધ. ઘણા બધા એવા હોય કે જે આગળ વધતા ન હોય તેમ છતાંય તમે એને ધક્કો મારીને આગળ લઈ જતા હોય. ઘણી વખત આવું સ્કૂલમાં જોવા મળે, વિદ્યાર્થી બહુ આગળ જતો ના હોય પરંતુ શિક્ષક જે છે એ પાછળથી તેને પુશઅપ કરે કે તારામાં કેપેબિલિટી છે. શું છે? કેપેબિલિટી છે. કોશિશ તો કરો, તમને એટલું મળશે જેની તમે કલ્પના પણ ના કરી હોય. તો અહીંથી બળ લાગશે એન. તમે જીવનમાં કોશિશ તો કરો, તમને એટલું મળશે જેની તમે ક્યારેક કલ્પના પણ ના કરી હોય. પરંતુ સાલું આપણે કોઈ કોશિશ કરતા નહીં, કોશિશ ના કરો એટલે રિઝલ્ટ ના મળે, રિઝલ્ટ ના મળે એટલે સરસ મજાનું પરિણામ પણ ના બને. ચાલો હવે અહીંયા ન્યૂટનનો બીજો નિયમ ક્યાં ગઈ પેન? હા, એફ બરાબર એફ પરિણામી બરાબર શું થશે? એમ એ. પરંતુ અહીંયા દળ કેટલાનું છે? એમ વન એ. હવે પરિણામી જો આ બાજુ કેટલું બળ લાગે? એફ. એનો વિરોધ કોણ કરે? તો કે એન. તો સૌથી વધારે કિંમત કોની? એફની. કોની કિંમત છે વધારે? એફની. એનો વિરોધ કોણ કરે? એન. તો કે એની કિંમત આવશે માઇનસ પ્રવેગ એમ વન એ. ચાલો સરસ મજાનું સમીકરણ બની ગયું. તો કે સમીકરણ નંબર એક. ચાલો અહીંયા આવી જાઓ. આ બાજુથી એમ વન આને ધક્કો મારે તો એમ ટુ એ આ બાજુ જ ગતિ કરે ને, એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે? કરે ગતિ? ના કરે. તો આ બાજુ આવે પ્રવેગ એ. તો એફ પરિણામી બરાબર એમ ટુ એ. હવે પરિણામી જો આ બાજુથી એન જેટલું બળ લાગે, સામે કોઈ બીજો વિરોધ કરે છે? કોઈ વિરોધ કરવાવાળો નથી. તો એન બરાબર એમ ટુ એ, એનની કિંમત મળી ગઈ. તે કિંમત સમીકરણ નંબર એકની અંદર મૂકી દઈએ. તો એફ માઇનસ એમ વન એ બરાબર સોરી એમ ટુ એમ વન એ. માઇનસથી આ બાજુ આવે તો કેવાથી જાય? પ્લસ. તો એફ બરાબર એમ વન વત્તા એમ ટુ ઇન્ટુ એ. પ્રવેગને બનાવવું કરતાં તો શું થશે? તો અહીંયા લખી દઈએ, એફ છેદમાં એમ વન વત્તા એમ ટુ. ચાલો હવે પ્રવેગની જે કિંમત મળી તે તમે અહીંયા મૂકી દો એટલે કોની કિંમત મળે? એનની. કેટલી મળશે? એમ ટુ કૌંસમાં એફના છેદમાં એમ વન વત્તા એમ ટુ. શાનદાર દાખલો, સરસ મજાનો, મજા આવી ગઈ. અહીંયા એમ વન પદાર્થ છે, એમ ટુ પદાર્થ છે, એમ વન ઉપર બળ લાગુ કરો એફ જેટલો તો શું થાય? તો એમ વન જે છે એમને શું, એમ ટુને શું કહે? ચાલ ભાઈ આગળ વધ. પરંતુ એમ ટુ જે છે એનો ગુણધર્મ કેવો છે? સ્થિર રહેવાનો. એટલે પહેલો જ કામ એ શું કરશે? વિરોધ કરવાનો. શું કામ કરશે? વિરોધ કરવાનો. એટલે એમ વનને એમ કહે આપણે જવાન થતો નથી, ઘડીક બાજે. પરંતુ એમ ટુની કિંમત કેવી છે? વધારે. એટલે એમ ટુ એને ધક્કો મારીને ક્યાં લઈ જાય? આગળ. તો એની વચ્ચેની જે ધક્કો મારે એને શું કહેવામાં આવે? એન. એન એટલે લંબળ અથવા તો સંપર્ક બળ, જેની કિંમત આપણને કેટલી મળી? તો કે એન બરાબર એમ ટુ એ. એક સરસ મજાનો દાખલો જોઈ લઈએ આપણે. દસ કેજી, ત્રીસ કેજી, યહાં સે લગને વાલા ફોર્સ 80 ન્યૂટન કા હૈ, તો બતાઈએ કે પ્રવેગ કિતના હોગા. તો આપણી પાસે બે બ્લોક છે, જેનું એકનું વજન છે 10 કેજી મતલબ દળ, બીજાનું છે 30 કેજી, એની ઉપર બળ લાગે છે 80 ન્યૂટનનું. તો આની અંદર ઉદ્ભવતો પ્રવેગ કેટલો હશે? હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો, ઘણી વખત તમને એમાંય પૂછે 10 કેજીનો પ્રવેગ કેટલો હોય ને 30 કેજીનો પ્રવેગ કેટલો હોય, બંનેનો પ્રવેગ કેવો હોય? સેમ. અહીંથી તમે ધક્કો મારો તો 10 એટલા પ્રવેગથી જાય ને 30 પણ, 30 કેજીનો પદાર્થ છે એ પણ કેટલાથી જાય? એટલા જ પ્રવેગથી જાય. તમે ટ્રેન જોયેલી? ટ્રેન તો કે હા. ટ્રેનની આગળ એક એન્જિન હોય ને? તો કે હા. તો કે એની પાછળ બધા ડબ્બા આમ કપલિંગથી જોડાયેલા હોય? તો કે હા. હવે એન્જિન 80 કિલોમીટર પર કલાકની ઝડપથી દોડતું હોય તો પાછળના ડબ્બા કેટલાથી દોડે? કેટલાથી દોડે? 80થી ન દોડે ને, કે પાછળનો છેલ્લો ડબ્બો 20થી આવે, ધીમે 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 આગળનો ડબ્બો 80થી જતો હોય, આવું ક્યાંય જોયેલું? તો ના થાય. તો કે અહીંથી તમે જેટલું બળ લાગુ કરો એટલો જ તંત્રનો શું ઉદ્ભવે? પ્રવેગ ઉદ્ભવે. ચાલો તો સૌથી પહેલાં આ સૂત્ર વાપરો. એ બરાબર શું થાય? એફના છેદમાં એમ વન વત્તા એમ ટુ. એમ વન વત્તા એમ ટુને શું કહેવામાં આવે? ટોટલ માસ. તો સૌથી પહેલાં મેળવી લો
એ બરાબર એફના છેદમાં એમ ટી, એમ ટી એટલે ટોટલ માસ. એફ કેટલું છે તો કે 80 ન્યૂટન, એમ વન વત્તા એમ ટુ એટલે 10 વત્તા 30, તો 80/40 મીંડો મીંડી ગયા, 4 2 8 તો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, મતલબ પ્રવેગ કેટલો આવ્યો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો. ચાલો હવે આપણે શું મેળવવું છે તો કે ક્રિયાબળ મેળવીએ, તો એન બરાબર શું થશે, એમ ટુ એ, એમ ટુ કેટલા છે 30 ગુણ્યા 2, 30 2 60 ન્યૂટનનું, તેની ઉપર શું લાગતું હશે, બળ લાગતું હશે. કેટલું લાગે, 60 ન્યૂટનનું બળ લાગતું હશે. ખબર પડી, કોઈને કંઈ ડાઉટ તો કે નો સર. ચાલો લખી લ્યો, હજી એક સરસ મજાનો દાખલો આપી દઉં, 2-3 દાખલા ગણી જ નાખો એટલે આવડી જાય આપણને. ચાલો આનો પ્રવેગ મેળવી લ્યો. હવે તમને એમ થતું હશે, મને ખબર તમને એમ થતું હશે, સર અહીંયા સંપર્કમાં છે તો અહીંયા ઉપર લંબળ લાગે કે ના લાગે, એન જેટલું તો નીચે એમ વન જેટલું બળ લાગે કે ના લાગે, તો કે હા લાગે. પરંતુ અહીંયા આપણે એટલા માટે નહીં લીધેલું કે મેં તમને કીધું કે આ કેવી સપાટી છે, ઘર્ષણ રહિત સપાટી છે, અને ઘર્ષણ રહિત સપાટી હોવાથી આ જે એન અને એમ વન જી છે એનું કાંઈ કામ છે નહીં. એનું કામ ક્યારે આવે, જ્યારે ત્યાં કોઈ ઘર્ષણ લાગતું હોય, સમજાણું. એટલા માટે ત્યાં આપણે એન અને એમ જીની કોઈ વાત કરેલી નથી. એ જ્યારે આપણે એવા દાખલા આવશે ત્યારે આપણે જોઈ લઈએ, મતલબ એ જે બાકી છે કે ઘર્ષણવાળા દાખલા છે તેની અંદર આપણે આ ટોપિક કવર કરી લેશું. ચાલો તો સૌથી પહેલાં પ્રવેગ એ બરાબર એફના છેદમાં એમ વન વત્તા એમ ટુ. એફ કેટલો છે તો કે 20 ન્યૂટન, 2 વત્તા 8 એટલે 10, 20 ના છેદમાં 10, મીંડો મીંડી ગયા 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, પ્રવેગ મળી ગયો. હવે શું મેળવું છું, એન, તો કે એમ ઇન્ટુ પ્રવેગ, આને હું નામ આપી દઉં એમ વન, આને નામ આપી દઉં એમ ટુ, તો એમ ટુ ઇન્ટુ એ, એમ ટુ કેટલા છે 2 2 ગુણ્યા 2 એટલે કેટલું આવશે, 4 ન્યૂટન જેટલું આની ઉપર શું લાગતું હશે, બળ લાગતું હશે. લખી લો. ચાલો હવે આપણે જોઈએ 3 બ્લોકવાળી સિસ્ટમ. આ તો કેટલા બ્લોકવાળી હતી, 2 બ્લોકવાળી. હવે જોઈએ આપણે 3 બ્લોકવાળી સિસ્ટમ. તો અત્યાર સુધી આપણે 2 બ્લોકવાળી સિસ્ટમ જોઈ, હવે આપણે જોઈએ 3 બ્લોકવાળી સિસ્ટમ. આવી રીતે 4 બ્લોકવાળી સિસ્ટમ આવે તો એ ગભરાવાની જરૂર નહીં, કારણ કે એક વખત તમને કોન્સેપ્ટ ખબર પડી જાય ને પછી 4 બ્લોક આવે, 5 બ્લોક આવે, 10 બ્લોક આવે તો એ ગભરાવાની જરૂર નહીં. ચાલો જોઈએ સૌથી પહેલાં. તો હવે આગળના જે દાખલો હતો એની અંદર કેટલા બ્લોક હતા, 2, તો ત્યાં સંપર્ક સપાટી કેટલી હતી, 1. અહીંયા બ્લોક કેટલા છે, 3, સંપર્ક સપાટી કેટલી થશે, 2. કેવી રીતે, જો અહીંયા લાઈન બનાવી દઉં તમને, રેડ કલરની જે લાઈન છે એ શું દર્શાવે, સંપર્ક સપાટી, અને નામ આપણે આપી દઈએ N1, અને નામ આપી દઈએ આપણે દઈએ N2, એટલે સંપર્ક સપાટી 1, સંપર્ક સપાટી 2. હવે સેમ વસ્તુ જે હમણાં આગળનો કોન્સેપ્ટ હતો એ જ કોન્સેપ્ટ, તો કે અહીંથી એફ જેટલું બળ કોની ઉપર લાગુ થાય, એમ વન ઉપર, તો એમ વન એમ ટુને ધક્કો મારે, એમ ટુ એમ થ્રીને ધક્કો મારે, આખી સિસ્ટમ જે છે એ શું કરે, ગતિ કરવાનું શરૂઆત કરી દે. તો હવે એમ એફ જે છે એમ વન ઉપર બળ લગાડે તો કે હા, એટલે એમ ટુ ગતિમાં આવશે તો કે હા. હવે એમ વન છે એમ ટી ઉપર શું લગાડશે, બળ લગાડે, શું લગાડે, બળ લગાડે, કેટલું લગાડશે, તો કે એન વન જેટલું, કેટલું, N1. પરંતુ એમ ટુ એનો શું કરે, વિરોધ કરે, શું કરે, વિરોધ, કેટલાથી, તો કે N1થી. પરંતુ એનો વિરોધ એટલો બધો લાગે નહીં, એટલે એમ ટુ પદાર્થ ગતિમાં આવશે, ગતિમાં જેવો આવે એટલે તરત જ ત્યાં કોણ આવે, M3 પદાર્થ ઊભો હોય. હા 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 હા, કોણ ઊભો હોય, M3 પદાર્થ ઊભો હોય. હવે M3 પદાર્થ જે છે એ શું કરે, સૌથી પહેલાં એની ઉપર તો બાહ્યબળ લાગતું નહીં, તો બાહ્યબળ ના લાગતું જ પદાર્થ શું કરે, સ્થિર રહેવાનો ગુણધર્મ, તો M3 તે સ્થિર રહેશે. બોલ ભાઈ શું છે તારે, તો M2 કંઈ નહીં કે, M2 ખાલી બળ લગાડશે, શું લગાડશે, બળ. પરંતુ M3 પણ એની ઉપર શું લગાડશે, બળ લગાડશે. પરંતુ એ બળ, M3નું જે બળ છે ને, M2નું જે બળ છે M3 કરતાં કેવું છે, વધારે, ને પદાર્થ શું કરશે, ગતિ કરશે. તો અહીંયા બળ લાગશે N2, એનો વિરોધ કોણ કરે, M3 કેટલાથી, તો કે N2થી. બસ કામ ખતમ, પૈસા હજમ, ખબર પડી. અરે હા ના બોલ દે, સુકૂન મિલેગા, શાંતિ ભી મિલેગી, ઓર અહેસાસ હોગા જબરદસ્ત. ચલો ત્રણેય બ્લોકને અલગ કરી દો, શું કરો, ત્રણેય બ્લોકને અલગ કરી દો. M1 પદાર્થ અહીંયા બનાવી દઉં,
હવે અહીંથી બળ આ દિશામાં લાગે તો પ્રવેગ ક્યાં આવે? આ દિશામાં જ આવે. આ બાજુથી બળ કેટલું લાગે? એફ જેટલું. તેનો વિરોધ કોણ કરે? તો કે એન વન વિરોધ કરે. બસ લખતા જ જાઓ સાથે સાથે. એફ પરિણામી બરાબર એમ વન એ પરિણામી, એટલે આ બાજુમાં કેટલું બળ લાગે? એન જેટલું. તેનો વિરોધ કોણ કરે? માઇનસ, મતલબ આ બાજુ કેટલું બળ લાગે? એફ જેટલું. એનો વિરોધ કોણ કરે? તો કે એન વન. બરાબર શું આવશે? એમ વન એ. ધીસ ઇઝ સમીકરણ નંબર વન, મતલબ ઇક્વેશન નંબર વન. ચાલો એવી ને એવી જ રીતે એમ ટુ પદાર્થ, એમ ટુ પદાર્થની ધક્કો કોણ મારે? તો કે એન વન. કોણ મારે? એન વન. એનો વિરોધ કોણ કરે? તો કે એન ટુ. કોણ વિરોધ કરે? એન ટુ. પરંતુ એન ટુનો વિરોધ એટલો બધો લાગુ પડે નહીં, એટલે પદાર્થ શું કરે? ગતિ આ દિશામાં ચાલુ રાખશે, એટલે પ્રવેગ તમને ક્યાં મળશે? આ દિશામાં. ન્યૂટનનો બીજો નિયમ, એફ પરિણામી બરાબર એમ ટુ એ. પરિણામી એટલે એન વનની કિંમત કેવી છે બચ્ચા પાલટી? વધારે. એન વન માઇનસ એન ટુ બરાબર એમ ટુ એ. ધીસ ઇઝ ઇક્વેશન નંબર ટુ. ચાલો હજી એક એમ થ્રી બાકી છે, તો કે હા લખી લો સાથે સાથે, એટલે એનું કામ પૂરું થઈ જાય. એમ થ્રી આ બાજુથી એને કયું બળ લાગશે? તો કે એન ટુ. બીજો કોઈ એનો વિરોધ કરે છે? કોઈ વિરોધ નહીં કરતો. આ બાજુ પ્રવેગ એ, તો એફ પરિણામી બરાબર એન ટુ. ડાયરેક્ટ લખી દઉં, એન ટુ બરાબર એમ થ્રી એ. સમીકરણ નંબર ત્રણ. ચલો સમજાણું? તો કે યસ. હવે સમીકરણ નંબર ત્રણની કિંમત સમીકરણ નંબર બેમાં મૂકતા એન વન માઇનસ એમ થ્રી એ બરાબર એમ ટુ એ, અને એન વન બરાબર એમ ટુ વત્તા એમ થ્રી ઇન્ટુ એ. આ તમને કોની કિંમત મળી? એન વનની કિંમત મળી. હવે એ જ એન વનની કિંમત અહીંયા મૂકી દો તો કોની કિંમત મળશે? પ્રવેગની કિંમત મેળવી તો મળી જાય માઇનસ એમ ટુ વત્તા એમ થ્રી એ બરાબર એમ વન એ. માઇનસથી આ બાજુ આવે તો કેવા થઈ જાય? પ્લસ. તો એફ બરાબર એમ વન વત્તા એમ ટુ વત્તા એમ થ્રી ઇન્ટુ એ. પ્રવેગને બનાવવું કરતા તો એફના છેદમાં એમ વન વત્તા એમ ટુ વત્તા એમ થ્રી. અને જે આ પ્રવેગ આવે તેને અહીંયા ગુણી દો એટલે એન વનની કિંમત મળશે, અને અહીંયા ગુણાકાર કરી દો એટલે એન ટુની કિંમત મળશે. ચલો દાખલો ગણ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવી જશે. ટુ કેજી, થ્રી કેજી, ફાઈવ કેજી, ચાલો અહીંથી 20 ન્યૂટનનું બળ લાગુ થાય તો અહીંયા કિંમત લખી દો. કઈ કઈ કિંમત મેળવવાની છે? તો કે સૌથી પહેલાં પ્રવેગની કિંમત મેળવો. બીજું શું કીધું? તો કે એન વનની કિંમત મેળવો. ત્રીજું તમને શું પૂછ્યું છે? એન ટુની કિંમત મેળવો. એની કિંમત મેળવો, એન વનની કિંમત મેળવો, એન ટુની કિંમત મેળવો. ચાલો તમારે જાતે ટ્રાય કરો એટલે આપણે ગણાવી દઈએ. પહેલું લઈ લઈએ પ્રવેગ, એ બરાબર શું થાય? એફના છેદમાં એમ ટી. એમ ટી એટલે ટોટલ માસ. બળ કેટલું લાગે? 20. છેદમાં એમ વન વત્તા એમ ટુ વત્તા એમ થ્રી. એમ વન કેટલો? 2 વત્તા 3 5, 5 ને 5 10, એટલે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ મળી ગયો. તો કે આ પછી શું મેળવવું છે? એન વન. એન વનનું સૂત્ર શું છે? એમ ટુ વત્તા એમ થ્રી. તમને ખબર કેમ પડે? જો એન વન મેળવવા છે, આને કાઢી નાખો, એટલે કોણ વધ્યું? એમ ટુ અને એમ થ્રી. તો એમ ટુ વત્તા એમ થ્રી. અને કેટલા પ્રવેગથી ગતિ કરે? તો કે એ પ્રવેગથી. સિમ્પલ. આટલું બધું ગણવાનું રામાયણ નહીં, ડાયરેક્ટ ખબર પડી જાય. એમ ટુ કેટલો? 3. એમ થ્રી કેટલા? 5. પ્રવેગ કેટલો? 2. તો 5 ને 3 8, 8 2 16 ન્યૂટનનું બળ લાગશે. ત્રીજું, તો કે એન ટુ. એન ટુ એટલે શું થશે? એમ થ્રી એ. એમ થ્રી એટલે કેટલા છે? 5. 5 × 2 = 10 ન્યૂટનનું બળ લાગુ પડશે. કેટલાનું? 10 ન્યૂટનનું બળ લાગુ પડશે. લખી દો. ચાલો
ચાલો આપણે જોઈએ એક બીજો દાખલો કે જેમાં ત્રણ બ્લોક છે, એકનું જે છે 2 કેજીનો છે, એક છે 3 કેજી અને એક છે 4 કેજી. અહીંયાથી 18 ન્યૂટનનું બળ લાગે છે, તો તમારે પ્રવેગની કિંમત મેળવવાની છે, N1ની કિંમત મેળવવાની છે અને N2ની કિંમત મેળવવાની છે. ચાલો મેળવો ફટાક. એ બરાબર એફના છેદમાં M1 વત્તા M2 વત્તા M3. એફ કેટલો છે? 18, 2 ને 3 5, 5 ને 4 9, 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો હવે શું મેળવવું છે? N1. તો N1ની આ જે છે કે એને તમે શું કરજો, ઢાંકી દો એટલે કેટલા મળશે? 2 અને 3 5. તો N1 બરાબર 2 વત્તા 3 ગુણ્યા 2. તો 5 2 10 ન્યૂટનનું શું લાગે? બળ. N2 તમારે મેળવ્યું તો આ બંનેને ઢાંકી દો, કેટલા મળશે? 2 ગુણ્યા 2 4 ન્યૂટનનું શું લાગશે? બળ. સમજાણું? ખબર પડી? લખી લો. જો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનની અંદર લખી મોકલી શકો છો અને ત્યાં તમારો ડાઉટ સોલ્વ થઈ શકે છે. થેન્ક યુ સો મચ.